નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચીકી બામણિયા વિદ્યાર્થી મિત્રો આપણું તેર દસ બે હજારને ત્રેવીસના રોજ એક પરિપત્ર આવ્યો હતો અને પરિપત્રની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે બે હજારને ચોવીસની જે બોર્ડની પરીક્ષા છે એની અંદર ધોરણ દસ અને ધોરણ બારની અંદર હેતુલક્ષ્યનું પ્રમાણ વધારેલું છે એના આધારે એ લોકોએ એવું બી જાહેરાત કરી હતી કે ભાઈ એના માટેના જે પ્રશ્નપત્રના માળખા છે એ ટૂંક જ સમયની અંદર એ લોકો જાહેરાત કરશે તો આજે ઓગણીસ તારીખ થઈ છે ઓગણીસ દસ બે હજારને ત્રેવીસના રોજ એ લોકો એક પરિપત્ર કર્યો છે અને એની અંદર આપણને તમારા જે પ્રશ્નપત્રના માળખા છે બ્લુપ્રિન્ટ વગેરે છે મોડલ પેપર છે એ જાહેર કરી દેલું છે તો તમને કેવી રીતે મળશે શું સુધારા વધારા કરેલા છે એના વિષયનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે તો તમે બી જો આ ચેનલ સાથે સંકળાયેલા હોય અને તમારે બી આ જે માળખું છે એ જાણવું હોય શું એ લોકોએ ચેન્જીસ કર્યા છે કેવી રીતે મોડલ પેપર બનાવ્યા છે સાયન્સની અંદર શું ફેરફાર કરેલા છે એના વિશેનું ડિસ્કશન બી આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાના છે તો તમે જો અમારી જોડે છેક સુધી જોડાયેલા રહેશો આ વિડીયોની અંદર તો તમને ઘણી એવી માહિતી અહીંયાથી મળશે જેથી કરીને તમને ખબર પડે કે ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓના હિત માટે તમારી માટે જે બી પ્રયત્ન કરેલા છે એ સફળ થવા તરફ જઈ રહ્યા છે તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહો હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે દસ હજાર લાયકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે જરૂરથી દસ હજાર લાયકનો ટાર્ગેટ આ વિડીયો પર કરી દેશો તમે જો લાઈક ના કરી હોય તો નીચે બટન આપેલું છે તે બટન દબાઈ અને તમે તમારી લાઈક આપી શકો છો જેથી કરીને દસ હજાર લાયકનો ટાર્ગેટ પૂરો થઈ જાય બીજું કે આપણે આ વર્ષે મતલબ કે આ તમારી જોડે સાતમું વર્ષ આપણે સેલિબ્રેટ કરીએ છીએ અને આપણું સ્લોગન જ છે કે છે વિશ્વાસ દરેક વિદ્યાર્થી બનશે ખાસ બરાબર છે તો તમને ખાસ બનાવવા માટે હવે અમે પ્રયત્ન કરી રહ્યા છે પ્રયત્ન કરીએ તમારી થોડીક મહેનત હશે અમારી થોડી મહેનત હશે તો ડેફિનેટલી આપણે બોર્ડની પરીક્ષાની અંદર તમે જે ઈચ્છો છો એવા પ્રમાણેનું તમારું રિઝલ્ટ તમે લઈ આવી શકો તો આજે પરિપત્ર શું છે એ આપણે સમજીએ અને કયા કયા વિષયના માળખા જાહેર થઈ ગયા છે એના વિષયનું બી ડિસ્કશન આપણે કરીએ છીએ તો પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ ગુજરાત રાજ્ય શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ થી અમલી ધોરણ દસ અને બાર ના પ્રશ્નપત્રના પરિરૂપ મોકલવા બાબત બરાબર આ લેટેસ્ટ પરિપત્ર છે અહીંયા કચેરીની અંદર જે એકવીસ સાતનો નો જે પરિપત્ર હતો એને બી એ લોકોએ સંદર્ભમાં લીધો છે કચેરીની સિંગલ ફાઈ પર જે અહીંયા મંજૂરી મળી હતી બાર દસ બે હજારને ત્રેવીસના રોજ સરકાર તરફથી એનો બી અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે મતલબ કે જે ગુજરાત બોર્ડ હતું એની પૂરેપૂરી તૈયારી હતી કે સ્ટેપ બાય સ્ટેપ તમને બધી માહિતી પહોંચાડવામાં આવે મતલબ કે બાર તારીખે એ લોકોને મંજૂરી મળી એ લોકોની તૈયારી તો ઓગસ્ટ મહિનાથી ચાલતી હતી બરાબર બાર તારીખે એ લોકોને સરકાર તરફથી મંજૂરી મળી અને ત્યારબાદ એ લોકોના માળખા રેડી જતા એ લોકોને સ્ટેપ બાય સ્ટેપ ખાલી જાહેર કરવા હતા એના બીજા દિવસે એ લોકોએ ગુજકેટની અને બોર્ડનું જે માળખું હતું એ જાહેર કર્યું અને ટૂંક સમયની અંદર મતલબ કે આજે ઓગણીસ તારીખ થઈ છે તો ઓલમોસ્ટ છ સાત દિવસ થયા છે છ સાત દિવસની અંદર એ લોકોએ આ માળખા પણ જાહેર કરી દીધા છે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હતી જે થવાની હતી સનાતન સત્ય વિધાન હતું બરાબર છે આગળ આપણે જોઈએ તો ઉપરોક્ત અન્વયે જણાવવાનું કે સંદર્ભ દર્શિત બે અને દર્શિતની કચેરીની સિંગલ ફાઈ પર મળે સરકારશ્રીની મંજૂરી અન્વયે ધોરણ દસ અને ધોરણ બારના ત્રીસ ટકા હેતુલક્ષી અને સિત્તેર ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોના પરિરૂપ ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞ્રીઓ દ્વારા નીચે દર્શાયેલ વિષયો તૈયાર કરવામાં આવેલ છે બરાબર છે મતલબ કે એ લોકોએ જ્યારે ફાઇલ પર મંજૂરી લીધી ત્યારે જ એમની પાસે પ્રશ્નપત્રના પરિરૂપ રેડી હતા બરાબર મતલબ કે એ લોકોએ એક અઠવાડિયા પછી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એના લીધે એવું નથી જો તમે જોશો ને તો એટલા બધા પેપર છે કે કંઈ રાતોરાત તૈયાર ના થાય બરાબર એની માટેની મહેનત લાગી હોય મિનિમમ એક મહિનાનો સમય લાગે જે લોકોએ પહેલેથી બનીને તૈયાર રાખેલા હતા તમે કોઈક જગ્યાએ કોઈક વિડીયોમાં જોયો કે ભાઈ ગુજરાત બોર્ડને ક્રિટિસાઈઝ કરવામાં આવતું એ લોકો લેટ કરે છે આપણે ડિમાન્ડ કરીએ ને આપણી માટે એ લોકો માળખા જાહેર કરે એવું નથી ભાઈ માળખું પહેલેથી જાહેર જ હતું અને જાહેર થવાનું જ હતું બરાબર છે અને આજે એ લોકોએ જાહેર કરી દીધેલું છે તમે જોશો તો ધોરણ અંદર ગણિત ગણિત સ્ટાન્ડર્ડ બેઝિક બરાબર વિજ્ઞાન વિજ્ઞાન સામાજિક ગુજરાતી ગુજરાતી પ્રથમ ભાષા દ્વિતીય ભાષા હિન્દી હિન્દી પ્રથમ દ્વિતીય ભાષા અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા સંસ્કૃત અને ઉર્દુ આટલાના માળખા જાહેર કરેલા છે બરાબર આ નવા પરિપત્ર પ્રમાણે મતલબ કે તમે જુઓ તો આ કેટલા બધા પેપર થયા બરાબર આ બધા પેપર કોઈ દિવસ બે ત્રણ દિવસમાં જાહેર ના થાય કે ડિમાન્ડ કરી હોય અને પછી બની ગયા હોય રાતોરાત તમારી માટે જાહેર કરીને આપ્યો સરકાર પ્રેશરમાં એટલે આવી રીતે સરકાર પ્રેશરમાં કોઈ દર ના આવે બરાબર છે તો આ જે માળખા હતા એ જાહેર કરવાના બાકી હતા બાકી એ લોકોએ જ્યારે તમને પરિપત્ર કર્યો ત્યારે જ બનેલા રેડી હતા આગળ આપણે જોઈએ કે તમારે જો બોર્ડની પરીક્ષા સારી રીતે કરવી હોય તૈયારી સારી રીતે કરવી હોય સારા માર્ક્સ લાવવા હોય તો આપણા જે પેપર સેટ છે એ ટૂંક જ સમયની અંદર તમને એમેઝોન પર અને તમારા ઘર સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો જે લોકો જે લોકોએ ધોરણ દસનો પેપર સેટ ના વસાયો હોય તો એમેઝોન પર અવાઇલેબલ છે તમે એને મંગાવી શકો છો જેથી કરીને તમે અમારી સાથે કનેક્ટ થઈ શકો એ ગ્રુપ અને બી ગ્રુપનો જે પેપર સેટ છે એ બીજી કે ત્રીજી તારીખે જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાયેલું છે એ લોકોને બીજી કે ત્રીજી તારીખ સુધીમાં તેમના ઘર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન જે લોકો નીટની તૈયારી કરે છે એ લોકોને બીજો નીટની હેન્ડબુક પરચેસ કરવી એની જોડે તમારું જે મોક ટેસ્ટ છે મોક ટેસ્ટ બી તમને આપવામાં આવે છે તો તમે ના લીધું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના દ્વારા તમે એને પોતાના ઘર સુધી મંગાવી શકો છો આગળ આપણે જોઈએ ભાઈ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર બી ગણિતનું મોડલ પેપર રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન ગુજરાતી પ્રથમ દ્વિતીય ભાષા હિન્દી પ્રથમ દ્વિતીય ભાષા બરાબર અંગ્રેજી પ્રથમ દ્વિતીય ભાષા અને સંસ્કૃત આટલા માળખા બી એ લોકોએ જાહેરાત કરેલા છે ક્લિયર ચલો આગળ આપણે જોઈએ કે સામાન્ય પ્રવાહ મતલબ કે જે લોકોએ કોમર્સ આર્ટ્સ લીધેલું હોય તો એ લોકો માટે બી અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા સંચાલન આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો એસપીસીસી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ તત્વજ્ઞાન ગુજરાતી પ્રથમ ભાષા દ્વિતીય ભાષા હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત આટલા તમામ માળખા એ લોકોએ જાહેરાત કરેલા છે તમને કેવી રીતે મળશે એની માહિતી હું તમને ટૂંક જ સમયમાં આપું છું પણ તમે જો આ ચેનલ સાથે સંકળાયેલા હોય તમને જો આના વિડીયો સારા લાગતા હોય અહીંયાથી જે કામ કરવામાં આવે છે એ જો તમને ગમતું હોય તો તમારે જરૂરથી આ વિડીયોને લાઈક કરવો જોઈએ જેથી કરીને આપણો દસ હજાર લાઇકનો ટાર્ગેટ પતી શકે કેમ કે તમે ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર તમે આવેલા છો કે જેની સાથે સાડા અગિયાર લાખ વિદ્યાર્થીઓનો વિશ્વાસ સંકળાયેલો છે તો તમે જો આ ચેનલ સાથે સંકળાયેલા હોય કાં તો પછી ના હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બીજું કે આના જે પીડીએફ્સ વગેરે છે એને તમારે મેળવવા હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એના પર બી આપણે પ્રોવાઈડ કરીશું આપણી જે વોટ્સઅપ ચેનલ છે એના પર બી આપણે પ્રોવાઇડ કરીશું ઇવન આપણી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એ બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપણે આના જે પરિપત્ર વગેરે છે એ આપણે પ્રોવાઈડ કરીશું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો તમે એને ના જોઈન કરી હોય તો જોઈન કરી લેજો ઇવન તમારો જે આ જે પરિપત્ર છે અને આને જે મોડલ પેપર છે એ જો તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરવા હોય કોઈને કદાચ ડાઉનલોડ કરતાં આવડતું હોય તો ડાઉનલોડ કરવા હોય તો તમે નીચે એની ગૂગલ ડ્રાઈવની લિંક આપેલી છે તેના દ્વારા બી તમે એને ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો જેથી કરીને તમને બીજી કોઈ તકલીફ ના પડે બરાબર છે તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમે એને મેળવી શકો છો હવે આ પરિપત્રમાં અંદર છેલ્લે શું કીધેલું છે આપણે જોઈ લઈએ કે ઉપરોક્ત યાદીમાં સમાવિષ્ટ ધોરણ દસ અને બારના પ્રશ્નપત્રના પરિરૂપ ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો આ સાથે મોકલું આવે છે જેમાં અગાઉ અત્રેની કચેરીના સંદર્ભ એક દર્શિત પત્રથી કુલ ચૌદ વિષયોને એનસીઆરટી દ્વારા ઘટાડેલા અભ્યાસક્રમ મુજબ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને એનું બિડાન પણ અહીંયા આપેલું છે તો એક ઓફિશિયલ પરિપત્ર છે અને જેના દ્વારા આપણને બ્લુપ્રિન્ટ્સ વગેરે મળી ગઈ છે તો તમે તમારી તૈયારીની અંદર કદાચ એના લીધે કદાચ અટકતા હોય તે તમને મળી જશે આનું જે એનાલિસિસ વગેરે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણી ચેનલ પર આવશે જેથી કરીને તમે પણ સમજી શકશો કે આ બ્લુપ્રિન્ટની અંદર કેવા ફેરફાર અને શું નાના મોટા ચેન્જીસ થયેલા છે તમને જો આ વિડીયો સારો લાગ્યો તો જરૂરથી વિડીયોને તમે લાઇક ના કરે તો લાઇક કરી દેજો ઇવન જે લોકો સાયન્સ સ્ટ્રીમમાં છે તો ભાઈ તમારું જે એમસીક્યુવાળું જે હતું એ જૂની બ્લુ પ્રિન્ટની અંદર જે પચાસ એમસીક્યુ હતા એના એ જ પચાસ એમસીક્યુવાળા લોકોએ આ મોડલ પેપરમાં બી આપેલા છે એટલે બાકીના જે છે એ અંદર એક એક બબે ચેપ્ટરનો એ લોકોએ સમાવેશ કરી અને બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને ચાર માર્ક્સનું માળખું તૈયાર કરેલું છે તો આવી જ રીતે આપણે અલગ અલગ ટોપિક્સ પર તમારી માટે માહિતી આપતા રહીશું એના માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું ત્યાં સુધી આવજો